પ્રમુખ સ્વામી મહારાજ નો જયારે કોઈ વ્યક્તિએ હળાહળ અપમાન કર્યું હોય, મુંબઈમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 102 ડિગ્રી તાવ હતો અને કેબિનેટ મિનિસ્ટર પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા, એમણે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ નું ઘોર અપમાન મોઢામોઢ કર્યું. આજે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર નથી એટલે એનું નામ દેવા વાંધો નહીં, યોગેન્દ્ર મકવાણા, જે એક વખતના એક બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવવાનો મુખ્ય મુદ્દો એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, તમે ભણેલા ગણેલા એન્જિનિયર ડોક્ટરોને સાધુ બનાવો છો તો સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની ખોટ પડશે, યુ આર ડુઈંગ અ રોંગ જોબ, પ્રમુખ સ્વામી તમે ખોટું કામ કરો છો. આ મુદ્દા ઉપર એમણે પ્રમુખ સ્વામી મહારાજને 1 કલાક સુધી મોઢામોઢ ખખડાવ્યા. 102 ડિગ્રી તાવ, તમે કદાચ તમારી ઉઘરાણી બાકી હોય ને કોકના ઘરે જાઓ ને 102 ડિગ્રી તાવ હોય ને તો તમે પાછા આવો, કે માણસને 102 ડિગ્રી તાવ છે અને અત્યારે ક્યાં બીજી વાત કરવી, એટલી તો માણસા અને ખાનદાની કોઈ પણ વ્યક્તિમાં હોય. એ ચૂકીને એ વ્યક્તિએ પ્રમુખ સ્વામીનું આટલું અપમાન કર્યું. એક વાર બોલી લીધું, તમે કોઈ વ્યક્તિ તમને ખખડાવતો અને કંઈ બોલો નહીં ને એટલે બીજી વાર આખી સ્ટોરી રિપીટ કરે કે આને કેમ કંઈ અસર નથી થતી. પછી એમને બોલવાનું પૂરું થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘડિયાળ સામે જોયું, રાત્રે લગભગ 8:30 નો સમય થયેલો. પ્રમુખ સ્વામી મહારાજની સાથે હંમેશા વિચરણ કરતા મારા વડીલ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુમાં હતા. એમણે આ વ્યક્તિને અટકાવવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો, પ્રમુખ સ્વામી મહારાજે એમને અટકાવ્યા કે એમને જે બોલવું હોય તમે બોલી લેવા દો. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, સાહેબને જમાડીને મોકલજો. એન્ડ ફિનિશ ચેપ્ટર એન્ડ. આપણા જીવનમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કર્યું હોય ને એ વ્યક્તિ તો એકવાર અપમાન કરીને જતી રહે છે, પછી એ જ શબ્દો અને એ જ વિચારના આધારે આપણે આપણું અપમાન 100 વખત કરીએ છીએ. એ જ વિચાર અને એ જ દ્રશ્યને યાદ રાખીને આપણે ખુદ એ શબ્દો વારે વારે વાગોડીને આપણું પોતાનું અપમાન 100 વખત કરીએ છીએ. હા કે ના? તો આપણે મૂરખ ઠર્યા કે નહીં? અભિગમ પ્રમુખ સ્વામી મહારાજનો અપનાવવાનો છે. કર્ટેન્સ, ફ્લેટ કર્ટેન્સ. પૂરી થઈ ગઈ એક વાત. આટલા વીક મીન અને ચીપ માઇન્ડમાંથી આપણે અહીંયા અભિગમના સેતુ દ્વારા પહોંચવાનું છે. તો આ વ્યક્તિગત જીવનના અમુક અમુક અભિગમો છે. તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે, કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે, એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ. એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે, મર્ડર્સ થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં. એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે. દાન ઇઝ દાન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું એ થઈ ગયું, પાછું એ પાછું એ રિવર્સ થતું નથી. તમે ગમે ત્યાં જાવતો હોય, ચંદ્ર ઉપર જાવતો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે, પ્રયત્ન આપણા તરફથી 2 ને 3 વખત થાય, જોડાણ થાય. પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે, તારી ખૂબ પ્રગતિ થાય. ગીવ હિમ અ બિગ હેન્ડ, અ બિગ બાય, ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ હિઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. સિમ્પલ. એને શુભેચ્છા પાઠવવાની, એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની 2 કે 3 વખત જોડાણના પ્રયત્ન પછી, પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખવાનો. એટલે શું, ફરી વખત સ્ક્રોલમાં પાછો નંબર આવે નહીં અને આવે ને પાછું દુઃખ આવે. યુ ટ્રાઈડ યોર બેસ્ટ, ઇટ ડીડ નોટ હેપન, એક્સેપ્ટ ઇટ, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. કે જીવન તો આપણે જીવવાનું છે ને,
તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે, સંબંધોના પ્રશ્નો આવે, ત્યારે બહુ જ ફર્મ દ્રઢતાપૂર્વકનો અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ ના આવી શકે.